विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे याम समतल में आवेला बिंदुना याम एक्सयाम अने वायाम केवी रीते शोधवा ए जोई गया। हवे समतल में आवेला बिंदुना एक्सयाम अने वायाम उपरथी एक बीजी पण वस्तु आपणे जाणवा मळे छे। तो कोईपण बिंदुनो एक्सयाम छे, धारो के ए बिंदुनो एक्सयाम छे 3, तो आ एक्सयाम 3 ए आपणने आ बिंदुनू वाय अक्ष थी लंब अंतर दर्शावे छे। आ बिंदुनो ए बिंदुनो एक्सयाम 3 छे, तो वाय अक्ष थी अंतर आपणे आ बिंदुनू मापीए तो 1 एकम, 2 एकम अने 3 एकम, एटले के वाय अक्ष थी 3 एकम अंतरे ए बिंदु जमणी बाजू आवेलू छे एम कही शकाय। एटले के एक्सयाम छे कोईपण बिंदुनो एक्सयाम ए जे ते बिंदुनू वाय अक्ष थी लंब अंतर दर्शावे। અહીંયા જોઈએ આ બિંદુનો એક્સએમ છે -3, આ બિંદુનો એક્સએમ છે -3, અહીં એક્સએમ વાયએમ માઇનસ હોઈ શકે પણ અંતર ક્યારે માઇનસ ના હોય, એટલે એક્સએમ -3 છે તો આ એક્સએમ શું દર્શાવે છે, સી બિંદુનું વાય અક્ષથી લંબ અંતર, એટલે કે 1 એકમ, 2 એકમ અને 3 એકમ, એટલે અહીંયા યામ ભલે માઇનસ હોય પણ અંતર હંમેશા ઋણ હોય, એટલે આપણે કહીશું કે સી બિંદુનું એક્સએમ -3 છે, એટલે કે સી બિંદુનું વાય અક્ષથી લંબ અંતર 3 એકમ છે। એ રીતે અહીંયા બિંદુ લઈએ પી, જેનો એક્સએમ છે -4, તો એક્સએમ -4 છે તેનું વાય અક્ષથી લંબ અંતર આપણે જોઈએ તો 1, 2, 3 અને 4 છે। ફરી મિત્રો યાદ રાખજો, યામ માઇનસ હોઈ શકે, અંતર ક્યારે માઇનસ હોતું નથી, ઋણ નથી હોતું, એટલે એવું કહી શકાય કે પી બિંદુનું વાય અક્ષથી લંબ અંતર 4 છે। એવી રીતે આ બિંદુ લઈએ, એનું એક્સએમ છે 2, તો એનું વાય અક્ષથી લંબ અંતર પણ અહીંયાથી 1 એકમ અને 2 એકમ છે, એટલે આનો અર્થ એ થયો કે કોઈપણ બિંદુનો એક્સએમ એ તે બિંદુનું વાય અક્ષથી લંબ અંતર દર્શાવે છે। એ જ રીતે વાયએમ, બી બિંદુનો વાયએમ છે 2, વાયએમ 2 છે તો વાયએમ એ એક્સ અક્ષથી લંબ અંતર દર્શાવે છે। આ બિંદુથી આ એક્સ અક્ષ છે ત્યાંથી આ 1 એકમ અને 2 એકમ, એટલે આ અંતર થયું 2 એકમ, એટલે કે બી બિંદુનો વાયએમ 2 છે તો વાયએમ એ આ બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર દર્શાવે છે। અહીંયા બિંદુ લઈએ ડી, જેનો વાયએમ છે 2, તો આ બિંદુ છે એનું એક્સ અક્ષથી લંબ અંતર આપણે જોઈએ તો 1 એકમ અને 2 એકમ, એટલે આ અંતર પણ 2 એકમ છે। એવી રીતે આ પી બિંદુ છે જેનો વાયએમ -2 છે, તો વાયએમ -2 છે તો એનું એક્સ અક્ષથી અંતર આપણે માપીએ તો અહીંયાથી આ 1 એકમ અને 1 આ 2 એકમ, એટલે આનું અંતર છે 2 એકમ। હવે એસ બિંદુ લઈએ, તો એસ બિંદુનો વાયએમ છે -3, એક્સ અક્ષથી અંતર એનું જોઈએ તો આ 1 એકમ, 2 એકમ અને 3 એકમ, એટલે આ એસ બિંદુનું એક્સ અક્ષી અંતર થયું 3 એકમ, વાયએમ -3 છે પરંતુ અંતર 3 આવશે। તો આ રીતે આપણે એવું કહી શકીએ કે યામ સમતલમાં આવેલા કોઈપણ બિંદુનો એક્સયામ એ તે બિંદુનું વાય અક્ષથી લંબ અંતર દર્શાવે છે, જ્યારે વાયયામ એ તે બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર દર્શાવે છે। હમણાં આપણે જોઈ ગયા કે એક્સ અક્ષ ઉપર આવેલા દરેક બિંદુનો વાયયામ 0 હોય, એક્સ અક્ષ પરના દરેક બિંદુનો વાયએમ 0 હોય, એટલે કે તે બિંદુનું સ્વરૂપ x0 છે એમ કહી શકાય। x0નો અર્થ એ થાય કે વાયએમ હંમેશા 0 રહેશે, એક્સએમ કોઈ પણ હોઈ શકે, 1, 2, 3, 4, પ્લસ કે માઇનસ ગમે તે હોય। એ જ રીતે વાય અક્ષ પરના દરેક બિંદુનો એક્સએમ 0 હોય, એટલે કે બિંદુનું સ્વરૂપ 0y સ્વરૂપનું હોય, એટલે કે એક્સએમ 0 હોય અને વાયએમ કોઈ પણ હોઈ શકે, ધન અથવા ઋણ। જો x નોટ ઇક્વલ ટુ y, x અને y એ બિંદુના x અને ym છે એ બંને સરખા ના હોય તો બિંદુ xy અને yx આ બંને બિંદુ સમાન ન કહેવાય। દાખલા તરીકે અહીં આપણે 2 અને 3 લઈએ, x = 2 છે, y = 3 છે, હવે આ yની કિંમત આગળ મૂકી દઈએ 3 અને xની કિંમત પાછળ મૂકી દઈએ 2, તો 2, 3 અને 3, 2 આ બંને એક જ બિંદુ હોઈ શકે નહીં, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આ બિંદુ 2, 3 કહેવાય અને આ બિંદુ 3, 2 કહેવાય,
એટલે આ બંને બિંદુ એકબીજાથી ભિન્ન છે. એટલે આનો અર્થ એ થાય કે જો બિંદુના એક્સ અને વાય એમ બંને એમ જુદા જુદા હોય તો એક્સ વાય અને વાય એક્સ આ બંને બિંદુ પણ જુદા હોય, એટલે કે બે ત્રણ અને ત્રણ બે ભિન્ન બિંદુ હોય. પરંતુ જો એક્સ વાય બરાબર વાય એક્સ, એક્સ વાય બરાબર વાય એક્સ એ બંને ક્યારે શક્ય બને? જ્યારે એક્સ બરાબર વાય હોય, એટલે કે એક્સ અને વાય બંને આમ સરખા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે એક બિંદુના યામ છે ત્રણ ત્રણ, બીજા બિંદુના યામ પણ છે ત્રણ ત્રણ, તો એક્સ બરાબર વાય છે અહીંયા, આ એક્સ બરાબર વાય છે, તો આ એક્સ વાય અને વાય એક્સ આ બંને બિંદુનું સ્થાન એક જ હોય, એટલે કે ત્રણ ત્રણ બિંદુ છે એને આપણે અહીંયા દર્શાવી શકીએ. એટલે આ ત્રણ ત્રણ બંને બિંદુ આપણે ભલે અલગ અલગ લખ્યા, પરંતુ બંને બિંદુનું સ્થાન એક જ છે એવું કહી શકાય. હવે ત્યારબાદ અહીંયા આજે ચાર ચરણની આપણે હમણાં વાત કરી, એમાં પ્રથમ ચરણ છે એમાં બિંદુ એક્સ છે, આ ઓ છે બંનેનું છે બિંદુ, અને ઉપર છે વાય. એટલે એવું કહી શકાય કે પ્રથમ ચરણ જે છે એ પ્રથમ ચરણ ખૂણા એક્સ ઓ વાયનો અંદરનો ભાગ છે. આ ખૂણો છે એક્સ ઓ વાય, આ એનો અંદરનો ભાગ છે. એટલે એવું કહી શકાય કે પ્રથમ ચરણ ખૂણા એક્સ ઓ વાયનો અંદરનો ભાગ છે. એ જ રીતે દ્વિતીય ચરણ, આ ખૂણો બને છે એક્સ ઓ વાય ડેશ, એટલે દ્વિતીય ચરણ ખૂણો એક્સ ડેશ ઓ વાયનો અંદરનો ભાગ છે. તૃતીય ચરણ જોઈએ તો બિન એક્સ ડેશ ઓ અને નીચે વાય ડેશ, એટલે આ જે ભાગ છે જેને આપણે તૃતીય ચરણ કહીએ છીએ એ ખૂણા એક્સ ડેશ ઓ વાય ડેશનો અંદરનો ભાગ છે. ત્યારબાદ ચતુર્થ ચરણ એક્સ ઓ વાય ડેશ, એટલે આ ખૂણા એક્સ ઓ વાય ડેશનો ભાગ છે જેને આપણે ચતુર્થ ચરણ કહીએ છીએ. એટલે કે ચતુર્થ ચરણ એ ખૂણા એક્સ ઓ વાય ડેશનો અંદરનો ભાગ છે એમ કહી શકાય. હવે અત્યારે સુધી આપણે યામ સમતલમાં બિંદુઓ લઈ અને એ બિંદુઓ છે એને સંગત એના યામ આપણે શોધ્યા. હવે આવી રીતે આપણને કેટલાક બિંદુઓના યામ આપેલા છે અને એને આપણે યામ સમતલમાં દર્શાવવા છે. તો પહેલું બિંદુ છે જેના યામ છે એક ચાર, આ બિંદુના યામ સમતલમાં કેવી રીતે દર્શાવો એ સમજીએ. તો પહેલું બિંદુ છે જેનો એક્સ યામ છે એક અને વાય યામ છે ચાર. એક્સ યામ એક છે તો આપણે શું કરીશું, એક્સ અક્ષ ઉપર એક સંખ્યા શોધી કાઢીએ, આ એક છે, અને એનું વાય એમ છે ચાર, તો વાય અક્ષ ઉપરથી ચાર શોધી કાઢીએ. એક્સ અક્ષ ઉપરથી આ એક અને વાય અક્ષ ઉપરથી આ ચાર. આ એક છે ત્યાંથી ઉપર જઈશું, ચારથી જમણી બાજુ જઈશું, આ બંને અહીંયા ભેગા થશે. એટલે આ બિંદુ જે એક ચાર છે એ આપણે અહીંયા દર્શાવી શકીએ. ફરી એકવાર હમણાં તમને સમજાવ્યું એમ કે પહેલી કિંમત એ હંમેશા બિંદુનો એક્સ એમ દર્શાવે છે, બીજી કિંમત વાય એમ દર્શાવે છે. એટલે પહેલી કિંમત આપણે એક્સ એક્સ ઉપરથી લેવાની, બીજી કિંમત વાય એક્સ ઉપરથી, અને બંને સંખ્યામાંથી પસાર થતી રેખાઓ જ્યાં છેદે એ છે બિંદુ આગળ આ બિંદુ આપણે મૂકી શકીએ. બીજી સંખ્યા છે ત્રણ બે, એટલે એનો એક્સ એમ છે ત્રણ, તો એક્સ એક્સ ઉપર ત્રણ, વાય એમ છે બે, વાય એમ બે, વાય એક્સ ઉપરથી બે લઈએ, એક્સ ઉપરથી ત્રણ, વાય એક્સ ઉપરથી બે, અહીંયા બંને ભેગા થશે, આ બિંદુના યામ થશે ત્રણ બે. એ જ રીતે માઇનસ બે અને પાંચ, તો આ એક્સ એક્સ ઉપરથી લેવાનું, આ વાય એક્સ ઉપરથી, એક્સ એક્સ ઉપર માઇનસ બે અહીંયા છે, વાય એક્સ ઉપર પાંચ અહીંયા આગળ છે, આ માઇનસ બે આ માઇનસ પાંચ બંને અહીંયા ભેગા થશે, એટલે અહીંયા આગળ બિંદુ આવશે માઇનસ બે પાંચ. ત્યારબાદ માઇનસ ચાર છ, આ એક્સ એમ છે વાય એમ છે, એક્સ એમ એક્સ એક્સ ઉપરથી લઈએ માઇનસ ચાર અહીંયા છે, વાય એમ છે છ, વાય એક્સ ઉપરથી છ લઈએ, આ બંને અહીંયા ભેગા થશે, એટલે અહીંયા આગળ બિંદુ આવશે માઇનસ ચાર છ. ત્યારબાદ માઇનસ પાંચ માઇનસ ચાર, આ એક્સ છે વાય, એક્સ એક્સ ઉપરથી માઇનસ પાંચ લઈએ, વાય એક્સ ઉપરથી માઇનસ પાંચ, વાય એક્સ ઉપરથી માઇનસ ચાર.
तो आ बिंदु आवशे माइनस पांच माइनस चार त्यार बाद माइनस बे पॉइंट पांच ने छ। हवे आ संख्या छे आ बिंदुना यम अपूर्णांक में छे। अपूर्णांक में दर्शावती वक्त आपणे एक वस्तु खास समझी लीए कि अहीं आपणे जोई शकीए छीए कि आपणा आलेख में आ जीरो पछी एक एकम छे, आ अंतर एक एकम छे, एनी वच्चे भाग एक बे त्रण चार ने पांच भाग पड़े छे। तो आवी कोईपण अपूर्णांक वाली संख्या दर्शावी त्यारे सौथी पहेला आपणने आ जे नाना दरेक भागनुं माप केटलुं छे ए शोधता आवडवुं जोईए। तो एना माटे शुं करवानुं, तो आ जीरो पछी एक एटले एक एकम अंतर छे, एक एकम अंतर अने एमां भाग पड़े छे पांच, एक बे त्रण चार पांच। तो आपणे एक भागनुं मूल्य केटलुं એ શોધવા માટે એક જે પ્રમાણમાં આપ લીધેલું છે અને છેદમાં ભાગ છે પાંચ, એક ભાગ્યા પાંચ કરીએ, એક ભાગ્યા પાંચ એટલે ઝીરો પોઈન્ટ બે થાય, એટલે આ દરેક આછી લાઇન જે દેખાય છે એનું મૂલ્ય છે ઝીરો પોઈન્ટ બે, એટલે કે ઝીરો પછી પહેલી લાઇન ઝીરો પોઈન્ટ બે, ઝીરો પોઈન્ટ ચાર, ઝીરો પોઈન્ટ બે બે પ્લસ કરતા જવાનું, ઝીરો પોઈન્ટ બે, ઝીરો પોઈન્ટ ચાર, ઝીરો પોઈન્ટ છ, ઝીરો પોઈન્ટ આઠ અને ત્યારબાદ એક પોઈન્ટ ઝીરો। હવે એક પછીની પહેલી લાઇન છે એક પોઈન્ટ બે ગણાય, એક પોઈન્ટ ચાર, એક પોઈન્ટ છ, એક પોઈન્ટ આઠ અને ત્યારબાદ બે પોઈન્ટ ઝીરો। આવી રીતે નીચે લઈએ તો માઇનસ એક પછી પહેલી લાઇન માઇનસ એક પોઈન્ટ બે, બીજી લાઇન માઇનસ એક પોઈન્ટ ચાર, ત્રીજી લાઇન માઇનસ એક પોઈન્ટ છ, ચોથી લાઇન માઇનસ એક પોઈન્ટ આઠ અને માઇનસ બે। એવી જ રીતે અહીંયા માઇનસ એક પછી પહેલી આછી લાઇન છે માઇનસ એક પોઈન્ટ બે, બીજી લાઇન માઇનસ એક પોઈન્ટ ચાર, ત્રીજી લાઇન માઇનસ એક પોઈન્ટ છ, ચોથી લાઇન માઇનસ એક પોઈન્ટ આઠ અને પછી માઇનસ બે। હવે આપણે અહીંયા દર્શાવવાનું છે માઇનસ બે પોઈન્ટ પાંચ, જે માઇનસ બે કરતાં મોટી સંખ્યા છે અને એ એક્સએમ છે। તો આપણે એક્સએક્સ ઉપર પહેલાં જઈશું માઇનસ બે ઉપર, માઇનસ બે પછી પહેલી લાઇન છે માઇનસ બે પોઈન્ટ બે, બીજી લાઇન માઇનસ બે પોઈન્ટ ચાર, ત્રીજી લાઇન માઇનસ બે પોઈન્ટ છ, આપણે દર્શાવવા છે બે પોઈન્ટ પાંચ, જે બે પોઈન્ટ ચાર અને બે પોઈન્ટ છની વચ્ચે એટલે કે અહીંયા ગણાય, અને વાયમ છે છ, તો વાયમ અહીં આપણી પાસે છ છે। તો અહીંયા આપણે એક્સએમ માઇનસ બે પોઈન્ટ પાંચ એટલે માઇનસ બે પછી માઇનસ બે પોઈન્ટ બે, બે પોઈન્ટ ચાર, બે પોઈન્ટ છ, એની વચ્ચે બે પોઈન્ટ પાંચ આવે, એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું આ બે પોઈન્ટ પાંચ છે આપણા માટે ક્યાં સુધી જવાનું છે આપણે છ સુધી, એટલે અહીંયા આગળ આ બિંદુ જે છે એનું એક્સએમ માઇનસ બે પોઈન્ટ પાંચ અને વાયમ છ થશે। ત્યારબાદ બિંદુ છે ઝીરો ચાર, હવે ઝીરો ચાર એટલે જેનો એક્સએમ ઝીરો છે। હવે હમણાં આપણે સમજાય તો એક્સએમ ઝીરો હોય એ દરેક બિંદુ હંમેશા વાયક્ષ ઉપર હોય, એટલે આપણે ચરણમાં ક્યાંય એ બિંદુ શોધવાનું નથી, એક્સએમ ઝીરો છે એટલે વાયક્ષ ઉપર જ શોધવાનું છે આ બિંદુ, વાયક્ષ ઉપર કઈ જગ્યાએ, તો જેનો વાયામ કેટલો છે ચાર, તો આ બિંદુનો વાયામ ચાર છે, આ બિંદુ થશે ઝીરો ચાર। મિત્રો ખાસ યાદ રાખજો એક્સએમ અથવા વાયામ બેમાંથી કોઈ પણ એક એમ ઝીરો હોય એ બિંદુ ક્યારેય કોઈ પણ ચરણમાં નહીં હોય, એ એક્સએક્સ ઉપર અથવા વાયક્ષ ઉપર જ હશે। જો એક્સએમ શૂન્ય હોય તો એ હંમેશા વાયક્ષ ઉપર હશે, એટલે વાયક્ષ ઉપર એનો વાયામ ચાર છે, તો વાયક્ષ ઉપર ચાર અહીંયા આગળ આવે તો આ બિંદુના એમ થશે ઝીરો છ। ત્યારબાદ ઝીરો માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ, આનો પણ એક્સએમ ઝીરો છે એટલે આ બિંદુ વાયક્ષ ઉપર આવશે, વાયક્ષ ઉપર માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ આપણે શોધવા છે, તો માઇનસ ત્રણ ઉપર આવી જઈએ પહેલા, માઇનસ ત્રણ પછી માઇનસ ત્રણ પોઈન્ટ બે, ત્રણ પોઈન્ટ ચાર, ત્રણ પોઈન્ટ છ અને એની વચ્ચે આવશે ત્રણ પોઈન્ટ પાંચ, એટલે આ બિંદુ થશે ઝીરો માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ। ત્યારબાદ ચાર ઝીરો, આ બિંદુનો વાયામ ઝીરો છે એટલે આ બિંદુ આવશે એક્સએક્સ પર, એક્સએક્સ પર ક્યાં આવશે, તો જેનો એક્સએમ ચાર છે એટલે એક્સએક્સ ઉપર ચાર શોધી કાઢીએ, આ ચાર છે, આ બિંદુને આમ થશે ચાર ઝીરો। ત્યારબાદ છેલ્લું બિંદુ માઇનસ બે પોઈન્ટ પચીસ અને પાંચ, અહીંયા પણ માઇનસ બે પોઈન્ટ પચીસ છે એટલે એક્સએમ માઇનસ બે છે, માઇનસ બે પોઈન્ટ પચીસ, તો માઇનસ બે પોઈન્ટ બે પછી પહેલી લાઇન માઇનસ બે પોઈન્ટ બે,
2.2 ને 2.20 પણ કહી શકાય, 2.2 પછી 2.4 એટલે 2.40. તો આ જે પહેલી લાઇન છે એ -2.20 છે, બીજી લાઇન છે એ -2.40 છે. આપણે -2.25 દર્શાવવા છે, તો -2.20 અને 2.40ની વચ્ચે આવશે એટલે અહીંયા આગળ આવશે, અને એનો વાય એમ છે 5. વાય એમ 5 જે અહીંયા આપણે સરળતા માટે વાય એમ 3 રાખી દઈએ, એટલે એક્સ એમ -2.25 પહેલી -2 પછી પહેલી બીજી લાઈનની વચ્ચે આવશે, અને વાય એમ છે 3 એટલે વાય એમ આ 3 છે. આપણે આટલે સુધી જવાનું થશે, અહીંયા આવશે -2.25 અને વાય એમ 3. તો આ રીતે આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક એક્સ એમ વાય એમ હોય એવા બિંદુઓને પણ આલેખમાં સરળતાથી દર્શાવી શકીએ. હવે આટલું સમજી ગયા પછી આ પ્રકરણમાં ખાસ કોઈ દાખલા છે નહીં, ખાસ આ જ વસ્તુ સમજવાની છે. અને ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં પહેલું સ્વાધ્યાય છે 3.1, એ હમણાં કરવાનું નથી. 3.2 એ હું અહીંયા તમને સમજાવી દઉં છું. 3.2 પહેલો પ્રશ્ન છે, યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ. સમક્ષિતિજ રેખાને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, શિરોલંબ રેખાને વાય અક્ષ કહીએ છીએ. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ, જેને આપણે ચરણ અથવા પાદ કહીએ છીએ. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ, જેને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. ત્યાર પછી અહીંયા એક આલેખ આપણને દોરીને આપેલો છે, અને એની પરથી આલેખ ઉપર જે પ્રશ્નના જવાબ આપવાના છે. તો બિંદુ બીના યામ લખવાના છે. હવે બિંદુ બીના યામ લખવા છે તો પહેલાં એક્સ યામ લેવો છે, તો એક્સ યામ લેવા માટે એક્સ અક્ષ ઉપર જઈશું જે -5 છે. વાય યામ વાય એક્સ ઉપર જઈએ તો 2 મળશે. બિંદુ સીના યામ, બિંદુ સીના યામ અહીંયા બિંદુ સી દેખાય છે, તો બિંદુ સીનો એક્સ યામ છે 5 અને બિંદુ સીનો વાય એમ છે -5. ત્યાર પછી -3 -5 દ્વારા દર્શાવતું બિંદુ, એટલે કે જે આમાંથી એવું બિંદુ આપણે શોધવાનું છે જેનો એક્સ એમ -3 અને વાય એમ -5 હોય. તો એક્સ એમ -3 પહેલાં એક્સ એક્સ ઉપરથી શોધી કાઢીએ -3, અને વાય એમ વાય એક્સ ઉપરથી શોધીએ -5. તો એક્સ એમ -3 અને વાય એમ -5 હોય એવું બિંદુ છે ઈ, એટલે આ બિંદુ આવશે. ત્યારબાદ 2 -4 એટલે જેનો એક્સ એમ 2 હોય અને વાય એમ -4, એટલે એક્સ એક્સ ઉપરથી 2 લઈએ, વાય એક્સ ઉપરથી -4, આ બંને બિંદુ અહીંયા ભેગા થશે એટલે આ બિંદુ છે જી. ડી બિંદુનો એક્સ એમ, આ ડી બિંદુ છે જેનો એક્સ એમ એક્સ એક્સ ઉપર આપણને 6 મળશે. વાય એમ 2 પણ આપણે ખાલી એક્સ એમ લખવાનો છે. બિંદુ એચનો વાય એમ, આ બિંદુ એચ છે જેનો વાય એમ છે -3. બિંદુ એલના યામ, બિંદુ એલ જે વાય એક્સ ઉપર આવેલું છે, વાય એક્સ ઉપર હોય એટલે એનો એક્સ એમ 0 આવશે અને વાય એમ 5 આવશે. બિંદુ એમના યામ, બિંદુ એમ જે એક્સ એક્સ ઉપર આવેલું છે, એનો એક્સ એમ -3 અને વાય એમ 0 આવશે. ત્યારબાદ સ્વાધ્યાય 3.3 એમાં આપેલા બિંદુઓ છે એ કયા ચરણમાં છે કે કયા અક્ષ ઉપર છે એ તમારે જાતે તમારી 8મા ધોરણની જૂની ગ્રાફ બુક હોય એની અંદરથી એક્સ અક્ષ વાય અક્ષ દોરી, પ્રથમ ચરણ દ્વિતીય ચરણ એવી રીતે દર્શાવી અને આ બિંદુઓ દર્શાવવાના છે. અને એ જ રીતે પ્રશ્ન 2 પણ દર્શાવવાનો છે અને એના ફોટા પાડી અને મને વોટ્સએપ પર મોકલવાના છે. પણ એ પહેલાં આજે વિડીયો તમને મોકલું છે, બંને વિડીયો અને પ્રકરણ 3ની જે નોટ્સ જે છે એનો હું તમને PDF મોકલી આપું છું, એ બંનેનો જોડે રાખી અને એકવાર બરાબર અભ્યાસ થઈ જાય, બરાબર ખ્યાલ આવે પછી સ્વાધ્યાય 3.3 તમારે જાતે કરવાનું છે.